أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. السلام عليكم ورحمة الله وبركاته. آج نا دنیا ماں میں جو ہے تو گھنا سپورٹس رمائی چھن. سپورٹس نا بے کیٹیگریز ہوئی چھن. بیجا چھے جو سپورٹس رمے چھے مجا واسطے کہ پوتا نا ہیلتھ واسطے، اور بیجا چھے جو سپورٹس رمے چھے پوتا نا کیریئر واسطے، پوتا نا آوک واسطے. پروفیشنل سپورٹس مین تو لسٹ جو جاسو تو بہو وج لامبو لسٹ چھے، چاج جاتا سپورٹس چھے. પણ આજ વાસ્તે મને બે કે ત્રણ એક્ઝામ્પલ ખાલી લેવું છે. સાયકલિંગ, સાયકલિંગ અલ્હમ્દુલિલ્લાહ અમારી કમ્યુનિટીમાં સાયકલિંગ બહુ જ જોર પકડ્યું છે. હમણાં મોટી ગ્રુપ છે, યુનિટી સાયકલિંગ ગ્રુપ છે, બીજી કેવી ગ્રુપ્સ છે, વીકમાં એક વખત ભેગા થાય અને બધા સાયકલિંગ કરે છે. પણ આ પ્રોફેશનલ સાયકલિસ્ટ નથી, મજા વાસ્તે હેલ્થ વાસ્તે સાયકલિંગ કરે છે. પણ સાયકલિંગનો એક પ્રોફેશનલ પાર્ટ પણ છે. તો બ્રિટિશ પ્રોફેશનલ સાયકલિંગ ટીમ, એનો પર થોડુંક અમે ડિસ્કસ કરે. એ લખાનો મેનેજર જે છે, ઓવરઓલ મેનેજર છે, એનું નામ છે સર ડેવિડ બ્રેઇલ્સફોર્ડ. સર કેમ? કારણ કે એને નાઇટહુડ મળ્યું છે ક્વીન પાસેથી. નાઇટહુડ ક્યારે મળે? જ્યારે માણસનું એચિવમેન્ટ કાંઈ એચિવ કર્યો હોય દેશ વાસ્તે, તો ક્વીન એને એક એવોર્ડ આપે છે, એની નાઇટહુડ કહે છે. પછી એ માણસનું નામ સર થઈ જાય છે, જેમ સર એલેક્સ ફર્ગસન જે મેનેજર હતો મેન્ચેસ્ટર યુનાઇટેડનું. બહુ જ મોટું એચિવમેન્ટ એનું. તો તેમજ આ સર ડેવિડ બ્રેઇલ્સફોર્ડ એ બ્રિટિશ સાયકલિંગ ટીમમાં જોઈન થયો એડવાઇઝર તરીકે 1997. પણ 2003 એને મેનેજર બનાવવામાં આવ્યો, ઓવરઓલ મેનેજર. અને ત્યારથી આ બ્રિટિશ સાયકલિંગ ટીમનું આખું શકલ બદલી ગયું છે. તે વખત પહેલાં સાયકલિંગ બ્રિટનનું સ્પોર્ટ ન હતું, સાયકલિંગમાં બ્રિટન ઓળખાતા જ ન હતા. પણ આજે એક સાયકલિંગ ફોર્સ થઈ ગયું છે આ એક માણસના લીધે. તો એ જોઈન થયો 1997. 2003 એ મેનેજર થયો. 2004 બ્રિટનની ટીમ પહેલી વખત બે ઓલિમ્પિક ગોલ્ડ જીત્યા સાયકલિંગ, 2004 ઓલિમ્પિક્સ. 2008 8 ગોલ્ડ મેડલ, 2012 પાછું 8 ગોલ્ડ મેડલ. બહુ જ મોટું એચિવમેન્ટ કહેવાય. પણ જ્યારે એ લોકા પ્રિપેર કરતા હતા 2012 ઓલિમ્પિક્સ વાસ્તે આ સાયકલિંગ ટીમ, ત્યારે સર ડેવિડ કે ના, મારું મકસદ ખાલી ઓલિમ્પિક્સ નથી, પણ મેં આ જે લોંગ ડિસ્ટન્સ સાયકલિંગ થાય છે એનો પર મને ભાર આપું છું. રોજ સાયકલિંગ જે કહે છે એનો પર મને ભાર આપું છું. રોજ સાયકલિંગ ઇવેન્ટમાં મોટામાં મોટું જો ઇવેન્ટ હોય તો ટુર ડે ફ્રાન્સ છે. ફ્રાન્સમાં જે સાયકલિંગ થાય છે માઉન્ટન્સમાં, 3000 કિલોમીટર ઉપર એ લોકો સાયકલિંગ કરે છે અને બહુ જ ચેલેન્જિંગ છે. તો સર ડેવિડ કહે કે આ ઓલિમ્પિક જે છે ઇટ્સ નોટ ઇનફ, જો કામયાબી હોય તો આમાં છે. તો 2009 એ લોન્ચ કર્યું કે ઓલિમ્પિક્સને હવે ભાર આપે, પણ વધારે ભાર અમે ટુર ડે ફ્રાન્સમાં આપશું. તો લોકોનું પોતાનું ટીમ ફોર્મ કર્યા અને ટીમનું નામ રાખ્યા ટીમ સ્કાય. આજે ઘણા છોકરાઓ જે સાયકલિંગ કરે છે, તમે એના જર્સી જોશો તો પાછળ લખેલો છે ટીમ સ્કાય, એક બ્રાન્ડ નેમ થઈ ગયું છે. તો ત્યારે એ પ્રિપેર કરવા માંડ્યો, પણ જ્યારે લોન્ચ કરતો હતો લોકોનું જર્સી ટીમ સ્કાયનું, ત્યારે એ શું કે આવતા 5 વર્ષ પછી બ્રિટન આ ઇવેન્ટમાં જીતશે. આ ઇવેન્ટ ચાલુ થયું 1903 ટુર ડે ફ્રાન્સ. આજ સુધી કોઈ બ્રિટિશ જીત્યું ન હતું. તો સર ડેવિડ શું કે 2009 કે આજથી 5 વર્ષ પછી બ્રિટન આ ઇવેન્ટમાં જીતશે. પણ એ લોકોને 5 વર્ષ ખોબરું ના પહેર્યું, 3 વર્ષ પછી. સો 2 અહેડ ઓફ શેડ્યુલ બ્રેડલી વિગિન્સ પહેલો બ્રિટિશ આ ટુર ડે ફ્રાન્સમાં જીત્યું. નેક્સ્ટ યર ક્રિસ ફ્રૂમ પાછું જીત્યું ટુર ડે ફ્રાન્સમાં. અને તે કારણે આ માણસ બહુ જ મશહૂર થઈ ગયો, સર ડેવિડ બ્રેઇલ્સફોર્ડ.
બહુ જ મશહૂર થઈ ગયું ને એના કારણે એને નાઇટહુડ મળ્યું કે આ માણસ એટલી કોશિશ કરો છે કે હી નીડ્સ ટુ બી ઓનર્ડ. તો આ માણસનું સિક્રેટ શું? સર ડેવિડ બ્રેડફોર્ડનું સિક્રેટ શું? બ્લેક બોક્સ થિંકિંગ, જે આ કિતાબનું ઘણી વખત બયાન કર્યું છે, મેથ્યુ સઈદ એનો ઓથર છે, એ આ બધા ઇવેન્ટ્સ ઇન્વેસ્ટિગેટ કરે છે. તો સર ડેવિડનું જ્યારે અચીવમેન્ટ જોયો તો એ જઈને એને મળે છે અને કહે છે તમારું સિક્રેટ શું? તો સર ડેવિડ કહે છે કે ઇટ ઇઝ સમથિંગ કોલ માર્જિનલ ગેઇન્સ. તો આ બુકમાં એક આખું ચેપ્ટર છે માર્જિનલ ગેઇન્સ. માર્જિનલ ગેઇન્સ શું હોય? એ કે માણસ પાસે જો કાંઈ મોટું ગોલ હોય, મોટું મકસદ હોય, એ મકસદને અચીવ કરવા વાસ્તે કદાચ એને બહુ મુશ્કેલ લાગશે, તો એ મોટા મકસદને એ તોડે. હી શુડ બ્રેક ઇટ ડાઉન ઇન ટુ સ્મોલર ગોલ્સ. એ જ્યારે નાના નાના ગોલ્સ ઉપર ભાર આપશે અને એમાં સક્સેસફુલ થશે, એ જ્યારે નાના નાના ગોલ્સને સાથે લેવામાં આવશે ત્યારે અચીવમેન્ટ દેખાશે. તો સર ડેવિડ કહે કે ધીસ ઇઝ માય સિક્રેટ. એ કે જ્યારે હું વિચાર્યો કે ટૂર ડે ફ્રાન્સ જીતું છે, હું આ ગોલને નાના નાના ગોલ્સમાં તોડ્યો અને આઈ ગેવ ઇમ્પોર્ટન્સ ટુ ધ સ્મોલર ગોલ્સ. એ જ્યારે બધા નાના ગોલ્સને મેં સાથે રાખ્યા ત્યારે બ્રિટન કામયાબ થયું સાયકલિંગ. તો એની કહેવાય છે માર્જિનલ ગેઇન્સ. નાના નાના ગેઇન્સ સાથે રાખે ત્યારે માણસનું અચીવમેન્ટ ઇમ્પ્રૂવ થાય. કેવી તમે કહ્યો, પહેલાં એ કહે કે એક વિન્ડ ટનલ બનાવવામાં આવે. વિન્ડ ટનલ, એ કે આ વિન્ડ ટનલમાં અમે અમારું સાયકલના ટ્રાયલ કરશું, સાયકલ અમારું ડિઝાઇન કરશું, કે સાયકલનું ડિઝાઇન શું હોવું જોઈએ જેથી મેક્સિમમ સ્પીડ મળે આ વિન્ડ ટનલમાં. તો સાયકલનું ડિઝાઇન ઇમ્પ્રૂવ થયું. ખાલી એ નહીં પણ હવે એક એક સાયકલિસ્ટને મોનિટર કરવા માંડેલા કે આ સાયકલિસ્ટ ખાય છે શું, પહેરે છે શું, સૂએ છે ક્યાં, નાના નાના ચીજો. તો એ કારણે આ બ્રિટિશ સાયકલિંગ ટીમ દુનિયામાં જ્યાં પણ જાય યુકેથી પોતાના ઘાડલા આવે. રાતના એલાકા જેવા તેવા ઘાડલામાં નહીં સૂએ. એ કહે છે કે આ સાયકલિંગ ટીમને કામયાબી સૂવામાં છે. એટલે કે જો સરકીતામ સૂશે તો એલાકામાં જોર હશે. તો ગાડલા યુકેથી આવે, પેરિસ જાય, જર્મની જાય, ગાડલા યુકેથી. જ્યાં પણ એલાકા જાય હોટેલ રૂમ પહેલાં વેક્યુમ થાય, વેક્યુમ ક્લીનર સાથે માણસો અંદર જઈને વેક્યુમ કરે. કેમ? એ કહે છે મેં નથી ખપતો અમારા સાયકલિસ્ટ બીમાર પડે. તો ઇન્ફેક્શન રેટ ડ્રોપ થઈ ગયું. એલાકાના કપરા એક સ્પેસિફિક સાબુન સાથે ધોવાય. એ કે મેં નથી ખપતું કે એલાકા કપરા પહેરા હોય તો એલર્જીક રિએક્શન થાય, એક બાજુ ખૂચે એલાકાને. એલાકાનું કામ સાયકલિંગ છે, કપરા ઉપર ભાર આપવાનું નથી. તો આ નાના નાના એ પોતા વાસ્તે ગોલ્સ રાખ્યું. એ ગોલ્સને જ્યારે સાથે લેવામાં આવ્યું ત્યારે સાયકલિસ્ટનું ઇમ્પ્રુવમેન્ટ થયું અને આ ટુર્નામેન્ટ જીત્યા. તો આ એક એક્ઝામ્પલ. બીજું એક્ઝામ્પલ ફોર્મ્યુલા વન. મને ખબર છે બહુ ઘણા જણ ફોર્મ્યુલા વન જોતા નહીં હોઉં, જવાણીઓમાં છે. આજે ગાડીઓનું રેસિંગ થાય છે, ફેરારી છે, મેકલારન છે, બીએમડબલ્યુ છે, આ નાની નાની ગાડીઓનું રેસ થાય છે, રેસ સર્કિટ છે ઠેક ઠેકાને દુનિયામાં. ફોર્મ્યુલા વન ત્યાં એન્જિનનું પાવર ને બધું રેસિંગ ઉપર છે. લેપ્સ હોય છે, 50 લેપ્સ હોય છે, 60 લેપ્સ હોય છે, ડિપેન્ડ થાય છે કે રેસ ક્યાં થાય છે. પણ આ રેસમાં મોટા મોટો ભાગ છે એ પિટસ્ટોપ છે. સક્સેસ રેટ ફોર્મ્યુલા વનમાં બધું પિટસ્ટોપમાં છે. પિટસ્ટોપ એટલે શું? કે જ્યારે રેસ કરતા હોય વચમાં ગાડીને એક કે બે વખત સ્ટોપ થવું જ પડશે રિફ્યુલિંગ વાસ્તે. ખાલી રિફ્યુલિંગ નહીં પણ ટાયર્સ ચેન્જ કરવાનું, ડ્રાઈવરને પાણી પીરાવવાનું, એનું હેલ્મેટ સાફ કરવાનું, એની વાસ્તે પિટસ્ટોપ હોય છે. તો બધું સક્સેસ રેટ ફોર્મ્યુલા વનમાં પિટસ્ટોપમાં હોય છે. ટાયર કેટલું ફાસ્ટ ચેન્જ કરી શકે છે, ફ્યુલિંગ રિફ્યુલિંગ કેટલું જલ્દી કરી શકે છે, આનું બધું રિહર્સલ ચાલતું હોય છે. તો એની વાસ્તે લખાને ડેટા રાખવાની બહુ જ જરૂર છે. તો એ કહે છે જૂના જમાનામાં કંટ્રોલ રૂમમાં ખાલી લગભગ 8 સ્ક્રીન હતા, 8 સ્ક્રીન્સ. એટલે કે ગાડીના 8 પેરામીટર મોનિટર કરતા હતા, ટાયર, ફ્યુલ, પોતે જે ડ્રાઈવર હોય એનું હેલ્મેટ, 8 પેરામીટર્સ. હવે એ કહે છે 16,000 પેરામીટર્સ, 16,000 પોર્ટ્સ ઓફ ડેટા ફ્રોમ એવરી પેરામીટર.
એટલે ખાલી ટાયર્સમાંથી લગભગ 16,000 ડેટા એલા ખાલીએ, ટાયરનું શેપ, ટાયરનું ટેમ્પરેચર, ટાયરનું ડિઝાઇન, એવરી પેરામીટર હેઝ 16,000 ડેટા લાઇન્સ. અને જ્યારે બેસે ત્યારે હરેક ડેટામાંથી લગભગ 50,000 બીજા ડેટા કાઢે છે. એટલું ડિટેલમાં ગાડીને સ્ટડી કરે છે જેથી ગાડીને ડેવલપ કરી શકે, કારણ કે જીતવાનું છે. તો આ છે ફોર્મ્યુલા વન. તો ફોર્મ્યુલા વનનો મેનેજર કહે છે કે ખાલી ઓલું જે ઘન છે જેનાથી એ લાખા ટાયરના બોલ્ટ્સ લૂઝ કરે છે, તમે જોયા હશો ટાયર એ લાખા સ્પાનરથી નથી ખોલતા, એ લાખા પાસે ઘન હોય છે, ઓટોમેટિક ઘન હોય છે, એ જાય ટાયરમાં એનાથી બોલ્ટ ખુલે. તો કહે છે ખાલી એ ઘનમાં લગભગ 8 સેન્સર્સ હોય છે અંદર. એ 8 સેન્સરથી મેનેજરને ખબર પડે કે જે માણસ ચેન્જ કરતો હતો એ કેટલું ફાસ્ટ ઘન નાખ્યો, કેટલું ફાસ્ટ રોટેટ કર્યો, કેવા એંગ્યુલેશન ઉપર નાખ્યો. તો હરેક રેસ પછી લખા બેસી અને આ બધું ડેટા એનાલાઇઝ કરી અને એને એપ્લાય કરે છે. તો ખાલી ડેટા કલેક્શન નહીં પણ ઇમ્પ્રુવમેન્ટ. આથી બીજું એક્ઝામ્પલ, ત્રીજું એક્ઝામ્પલ લેસ્ટર સિટી ફૂટબોલ ક્લબ. 2 વર્ષ પહેલાં કોઈ વિચાર્યું જ ન હતું. આ ક્લબ વર્ષોથી મેન્ચેસ્ટર યુનાઇટેડ, આર્સનલ, ચેલ્સી, મેન સિટી, આ લેસ્ટર સિટી ક્યાંથી આવી ને ઇંગ્લિશ પ્રીમિયર લીગ જીત્યા. સાવ આઉટસાઇડર્સ, વન ઓફ ધ બિગેસ્ટ શોક્સ. એ લખાના સિક્રેટ્સ હતા પણ ક્લાઉડિયો રેનિયરી જે લખાનો મેનેજર હતો એ વખતમાં, એનું એક સિક્રેટ હતું આજ. એમિરેટ્સમાં હું થોડોક વખત પહેલાં ટ્રાવેલ કરતો હતો, એક ડોક્યુમેન્ટરી હતું, ધ યુઝ ઓફ ડેટા ઇન સ્પોર્ટ્સ, ડિજિટલાઇઝેશન ઓફ ડેટા ઇન સ્પોર્ટ્સ, કે કેવી તમે લખા સ્પોર્ટ્સમેનને મોનિટર કરે છે. પ્રેક્ટિસ ટાઈમે તમે જોશો સ્પોર્ટ્સમેન જે જેકેટ્સ પહેરે છે, લખાના પ્રેક્ટિસ જેકેટ્સ, એમાં સેન્સર્સ હોય છે કે હવે આર્મ બેન્ડ છે, બધા પાસે હવે આર્મ્સ બેન્ડ, આર્મ બેન્ડ પહેરે છે માણસો, ચાલુ આ કેટલા સ્ટેપ્સ લીધા, એ લખાનું હાર્ટ રેટ શું છે, એ લખાનું ટેમ્પરેચર શું છે. આજે માણસો પણ પહેરે છે પણ ખાસ પ્લેયર્સ વાસ્તે એપ્લિકેશન લેસ્ટર સિટી સાથે ચાલુ થયું. એક કહે છે ક્લાઉડિયો રેનિયરી હરેક પ્લેયરને એક બેન્ડ આપ્યો હતો અને આ પ્લેયરને મોનિટર કરવામાં આવતું હતું. એ હોલિડે ઉપર પણ જાય તો એ લખાને ખબર હોય કે આ માણસ કેટલું એક્સરસાઇઝ કરે છે, કેટલું જમે છે, કેટલું ખાય છે, કેટલું સૂવે છે, એ ડેટા બેન્ડથી. અને એ ડેટા બધું ક્લાઉડિયો રેનિયરીને દેવામાં આવતું હતું અને એ પ્રમાણે એ પ્લેયર્સનું ઇમ્પ્રુવમેન્ટ વધાર્યું. અને કહે છે ધેટ્સ વન ઓફ ધી સિક્રેટ્સ ઓફ હિઝ સક્સેસ. મારું મકસદ સ્પોર્ટ્સનું ના હતું આજે, આમાંથી એક મોટું લેસન લેવાનું છે. ઇસ્લામમાં મેં કહેવામાં આવે છે કે આ જિંદગી જે છે એક જાતનું ઇવેન્ટ છે ને એમાં કામયાબ થવાનું છે. એવરીબડી હેઝ અ ગોલ. એ કહે છે કે હરેક આ જે મોટું ગોલ છે તમે એને હરેક દિવસમાં તોડો, લીવ વન ડે એટ અ ટાઈમ. સો બ્રેક ડાઉન ધ બિગ ગોલ ઇન ટુ સ્મોલર ગોલ્સ, માર્જિનલ ગેઇન્સ. કે હરેક માણસને એક એક દિવસ જીવવું જોઈએ અને દિવસના એન્ડમાં એ પોતાને એનાલાઇઝ કરે. એને કહેવાય છે મુહાસબા. જેમ આ સ્પોર્ટ્સમેન એનાલાઇઝ કરે છે ડેટા, એમ એ કહે છે ઇન્સાનને પોતાને એનાલાઇઝ કરવું જોઈએ. એ પોતે એનાલાઇઝ નહીં કરે તો ખુદા એની વાસ્તે, આ સેન્સર્સ ઇન્સાનના શરીરમાં છે જ, માણસને ખપે કે ના ખપે, એ પોતાને એનાલાઇઝ નહીં કરે, ખુદા એને એનાલાઇઝ કરવાના છે. અલ્યોમ નખ્તિમુ આલા ફુઆહિહિમ વ તુકલ્લિમુના ઐદીહિમ વ તશહદુ અરજુલુહુમ બિમા કાનુ યક્સિબુન, સૂરે યાસીનમાં છે. તો આ સેન્સર્સ ઓલા ફોર્મ્યુલા વનની ગાડીમાં લગભગ 8 સેન્સર્સ, એક જ ખાલી ટાયરમાં. ઇન્સાનના શરીરમાં આટલા બધા સેન્સર્સ છે, ખાલી એ નહીં પણ આસપાસ સેન્સર્સ છે. આજે આ માઇકમાં પણ સેન્સર હશે, રેકોર્ડ ભલે થાય છે પણ માઇક પણ શાહિદ છે. માણસ ક્યાં ચાલે છે, શું બોલે છે, શું જોઈ છે, બધું રેકોર્ડ થાય છે. તમે કહેવામાં આવે છે કે તમે પોતાને એનાલાઇઝ કરો, પોતાનું મુહાસબા કરો. તો આજે અમારા પૈગંબર હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમ, પૈગંબરના જિંદગીમાંથી ઘણા લેસન્સ છે પણ આ એક હદીફ તમે જુઓ પૈગંબર. પૈગંબર શું કહે છે કે ટેક એકાઉન્ટ ઓફ યોર સેલ્વ બિફોર યુ આર હેલ્ડ ટુ એકાઉન્ટ
પેગંબર કહે છે પોતાનો મુહાસબા કરો, તે પહેલાં કે તમારો હિસાબ લેવામાં આવે. પોતાનો હિસાબ કરો તે પહેલાં કે તમારો હિસાબ લેવામાં આવે. ખાલી એ નહીં પણ ઇવેલ્યુએટ ધેમ બિફોર યુઆર હેલ્પ ફોર ઇવેલ્યુએશન. ખાલી હિસાબ નહીં પણ ઇવેલ્યુએટ. આ સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રીમાં ખાલી ડેટા કલેક્શન નથી પણ વી નીડ ટુ સી ધ વેલ્યુ. આજ હું કરી રહ્યો છું એનું વેલ્યુ શું છે. બિફોર યુઅર હેલ્ફ ઇવેલ્યુએશન એન્ડ પ્રિપેર યોર સેલ્ફ ફોર ધ ગ્રેટ એક્સપોઝર. આ પેગંબરનું હદીસ. તો આજે એક લેસન જો અમે લઈ શકીએ પેગંબરની જિંદગીમાં તો આ છે મુહાસબા. હરેક માણસને પોતાને એનાલાઇઝ કરવાની જરૂર છે. અમારા સાતમા ઇમામ ઇમામ મુસા કાઝીમ અલૈહિસ્સલામ ફરમાવે છે કે જે માણસ પોતાનો મુહાસબા નહીં કરે એ અમારામાંથી નથી. હી ઇઝ નોટ અ ફોલોઅર ઓફ અહલુલ બૈત. જે પોતાનો દિવસ દિવસનો મુહાસબા નહીં કરે, પોતાને ઇવેલ્યુએટ નહીં કરે એ અમારામાંથી નથી. પછી માં માગજ એને કહે છે કે એ માણસ જ્યારે મુહાસબા કરે ત્યારે જો એ કાંઈ સારું કર્યો હોય તો એ ખુદા પાસે દુઆ કરે કે ખુદા મને તૌફીક આપે કે આ સારું કામ હું પાછું ને પાછું કરી શકું. પણ જો એ કાંઈ ગુનાહ કર્યો હોય તો તરત જ ઇસ્તિગફાર કરે અને પોતાને રિફોર્મ કરે. ઓન અ ડેઇલી બેસિસ મુહાસબા, ઇવેલ્યુએશન એન્ડ એકાઉન્ટિંગ. કુરાનમાં બહુ જ ફાઇન આયત છે. સૂરા હશ્ર ચેપ્ટર 59 વર્સ નંબર 18માં ખુદા કહે છે, ઔઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ, યા અય્યુહલ્લદીના આમનુ તકુલ્લાહ વલતનઝુર નફસુમ મા કદ્દમત લિગદિન વત્તકુલ્લાહ ઇન્નલ્લાહ ખબીરુમ બિમા તઅમલુન. ખુદા કહે છે, ઓ યુ હુ હેવ ફેઇથ, બી વેરી ઓફ અલ્લાહ એન્ડ લેટ એવરી સોલ કન્સિડર વોટ ઇટ સેન્ડ્સ અહેડ ફોર ટુમોરો એન્ડ બી વેરી ઓફ અલ્લાહ. અલ્લાહ ઇઝ ઇન ડીડ વેલ અવેર ઓફ વોટ યુ ડૂ. ખુદાને બેશક ખબર છે તમે શું કરો છો. હવે આ એથનું તફસીર આયત જવાદે આમૂલી બહુ જ ફાઇન કોમેન્ટ્રી આપે છે. એ કહે છે તમે આયતમાં નોટિસ કરશો, વત્તકુલ્લાહ બે વખત મેન્શન કરવામાં આવે છે. એ કહે છે પહેલું જે છે વત્તકુલ્લાહ એ મુહાસબાનું છે. તકવા રાખો જિંદગીમાં પણ પોતાના મુહાસબા વાસ્તે પણ તકવા રાખો. બી સિન્સિયર ઇન યોર એકાઉન્ટિંગ. દિવસના એન્ડમાં જ્યારે બેસે મેં મુહાસબા વાસ્તે, બી સિન્સિયર ઇન યોર એકાઉન્ટિંગ. એમાં પણ તકવા રાખો. હેવ ફિયર એન્ડ ટેક યુર એકાઉન્ટિંગ પ્રોપરલી. આ પહેલું. બીજું સૂરા ઇન્ફિતાર, ફજરની નમાઝમાં ટ્યુઝડેનો દિવસ શેખ પડતા હતા. ઇદસ સમા ઉન ફતરત, એમાં જે ચેપ્ટર નંબર 82 છે વર્સ નંબર 10માં એ કહે છે, ઇન્ના અલૈકુમ લહાફિઝીન, ઇન ડીડ દે આર ઓવર યુ વોચર્સ. મલાઈકાની વાત થાય છે. કિરામન કાતિબીન, નોબલ રાઇટર્સ. આ ખાલી નોર્મલ રાઇટર્સ નથી, નોબલ છે. એટલે કે ભૂલ નથી કરતા. કિરામન કાતિબીન, યાલમૂન મા તફઅલૂન. અમે જે કરે છે એ લખા લખે છે. આ સેન્સર છે, ઇટ ઇઝ બિંગ રેકોર્ડેડ. જો અમે પોતે ઇવેલ્યુએટ નહીં કરશું, ઇવેલ્યુએશન થવાનું છે. સૂરે કહફ ચેપ્ટર 15:18 આયતમાં કહે છે, મા યલ્ફિઝુ મિન કૌલિન ઇલ્લા લદૈહી રકીબુન અતીદ. અમે જે બોલે છે અમે બહુ આસાનીથી લઈએ છીએ કે બસ બોલી લીધો. પણ ખુદા કહે છે, હી સેઝ નો વર્ડ બટ દેર ઇઝ રેડી ઓબ્ઝર્વર બિસાઇડ હેમ. અમે જે બોલે છે હરેક શબ્દ રેકોર્ડ થઈ છે. મા યલ્ફિઝુ મિન કૌલિન ઇલ્લા લદૈહી રકીબુન અતીદ, હરેક શબ્દ રેકોર્ડ થઈ છે. આ વર્લ્ડ ઓફ સ્પોર્ટ્સમાં ખાલી સક્સેસ નથી, ફેલિયર્સ પણ છે. તો આ સાયકલિંગ ટીમની જે મેં વાત કરી, બેશક બહુ જ સક્સેસફુલ, પણ હમણાં લગાનો સ્કેન્ડલ ચાલે છે. સ્કેન્ડલ શું? બુલિંગ. એ કહે છે કોચ એટલું બધું ભાર આપતો હતો કે હી એન્ડેડ અ બુલિંગ ધી મેમ્બર્સ. તો કોચને કાઢી નાખ્યા. બ્રેલ્સફર્ડ નહીં, બ્રેલ્સફર્ડ ઇઝ ધ મેનેજર, ઓવરઓલ મેનેજર. પણ એની નીચે જે કોચ હતો, હી વોઝ બુલિંગ ધી મેમ્બર્સ, સો હી ઇઝ બીન કિક્ડ આઉટ. એ કાંઈ બીજું કામ ગોતો છે. લેસ્ટર સિટી એક વખત પ્રીમિયરશિપ જીત્યા, આજે દે આર સ્ટ્રગલિંગ ટુ રિમેઇન ઇન ધ પ્રીમિયરશિપ. હાલત બહુ સારી નથી. ક્લોડિયો રેનિયરી ક્યારને એને ભગાડી દેવામાં આવ્યું છે. ધીઝ આર ફેલિયર્સ. કેમ? કારણ કે આમાં જે એક બાજુ પ્લેયર હોય છે, એક બાજુ કોચ હોય છે, બેઉની જરૂરિયાત છે. ધ પ્લેયર્સ હેવ ટુ પરફોર્મ, ધ કોચ હેઝ ટુ પરફોર્મ. બેઉની જરૂરિયાત હોય છે. એક
બીજું કે જ્યારે સક્સેસ આવે છે ત્યારે પ્લેયરનું માથું મોટું થઈ જાય છે. ધીસ ફૂટબોલર સાયકલિસ્ટ હેવ અ વેરી બિગ ઈગો, દે થિંક દે આર બિગર દેન ધ ક્લબ. પેલાકાને મેનેજ કરવું બહુ જ કામ થઈ જાય છે. એક માણસ જ્યારે સુપરસ્ટાર થઈ જાય એને મેનેજ કરવું બહુ જ કામ થાય છે. રેનિયરીનું તકલીફ શું હતું કે પ્લેયર્સ એની સામે ગયા, નથી ખપતું અમે, હવે આ બુટાને શું ખબર છે, શું આવરે છે, અમે આવરે છે, વી આર ધી ચેમ્પિયન્સ. એ કારણે બોયકોટ કર્યા અને ટીમનું છુંદો થઈ ગયું. સો દે બીકમ બિગર દેન ધ ક્લબ્સ. પણ આ જિંદગીના ગેમમાં એક ઇન્સાન છે જેની જરૂરિયાત છે. એક બાજુ ખુદા છે, અલ્લાહુ સમદ, હી ઇઝ ઇન્ડિપેન્ડન્ટ, એને કાંઈ જરૂર નથી. તો આ જિંદગીના ગેમમાં ઇટ ઇઝ વેરી ડિફરન્ટ. ઇન્સાન જો પોતાને ઇવેલ્યુએટ નહીં કરે, આ ઇવેલ્યુએશન જે સેન્સર્સ છે એનામાં, આ ઇવેલ્યુએશન ટેકનિક્સ જે છે, મુહાસબા જે છે, પોતાના ફાયદા વાસ્તે છે. ખુદાને કાંઈ ફાયદો નથી થવાનો, બધું ખુદાએ રાખ્યું છે. ઇન્સાન પોતાના ફાયદા વાસ્તે કરે. મુહાસબા કરો તો પોતાના ફાયદા વાસ્તે કરો, કારણ કે આમાં કોચનું ખોટ નથી થવાનું. જે ક્રિએટર છે એનું કાંઈ ખોટ નથી થવાનું. ખોટ થશે તો પ્લેયર્સનું જ થશે. સો વી નીડ ટુ લર્ન. આનું એક્ઝામ્પલ તમે ખપતું હોય, પ્લેયર્સ બીકમિંગ બિગર દેન ધ ક્લબ, ઈગોઝ જે વધી જાય છે. આ ખુદાના જિંદગીના ગેમમાં અમે કહેવામાં આવે છે ખુશુ, હ્યુમિલિટી. જે માણસમાં હ્યુમિલિટી નહીં હોય એ જન્નતનું સુગંધ પણ નહીં સુંગે, કિબ્ર. આનું એક્ઝામ્પલ જોવું હોય તો સૂરે અહઝાબમાં બે સાઈડ છે, બે એક્ઝામ્પલ્સ. લકદ કાન લકુમ ફી રસૂલિલ્લાહી ઉસ્વતુન હસના લિમન કાના યરજુલ્લાહ વલ યૌમિલ આખિર વઝકર અલ્લાહ કથીરો. ધેર ઇઝ સર્ટનલી અ ગુડ એક્ઝામ્પલ ફોર યુ ઇન ધી પોસ્ટલ ઓફ અલ્લાહ, ઇન ગોડ્સ પ્રોફેટ. કોની વાસ્તે? ફોર ધોઝ હુ લુક ફોરવર્ડ ટુ અલ્લાહ ધ લાસ્ટ ડે એન્ડ રિમેમ્બર અલ્લાહ મચ. જે માણસોને ખુદાને મળવું હોય, જે માણસો કયામતના દિવસ પર યકીન રાખતા હોય, જે ખુદાનું ઝિક્ર કરતા હોય, એ લોકા વાસ્તે બેસ્ટ એક્ઝામ્પલ જો હોય તો પેગંબર છે. પેગંબરનું જેટલું સક્સેસ આવ્યું એટલે એ વધારે હ્યુમિલિટીવાળા થઈ ગયા, ખુશું એનામાં વધતું ગયું, ને ખુદાની ઉબોદિયતમાં એ આગળ વધતા ગયા. બીજી બાજુથી શેતાન હતો, શેતાનના થોડાક સક્સેસમાં એનામાં કિબ્ર આવી ગયો અને એ કારણે એ પડી ગયો. હિઝ ઈગો બીકેમ બિગર અને એ કારણે એ ગુમરાહ થઈ ગયો. તો ચોઈસ છે મારી વાસ્તે. આજે પેગંબરનો વફાતનો દિવસ છે, મારી વાસ્તે એક્ઝામ્પલ છે. ખુદા કહે છે જેમ માણસમાં સક્સેસ વધે એનામાં ઉબોદિયત પણ વધવું જોઈએ, હ્યુમિલિટી પણ વધવું જોઈએ. મુહાસબા જે છે ખાલી દિવસના એન્ડમાં નહીં, પણ શેખ શુમાલીના જેમના લેક્ચર્સ હતા મુહર્રમમાં બહુ જ ફાઇન કહે છે. એ કહે છે નમાઝ ઉપર બહુ જ આહલુલ બૈત ભાર આપતા હતા, પણ નમાઝમાં એક ફ્રેઝ જે હતું એનાથી લખા બહુ જ ડરતા હતા. એ ફ્રેઝ શું? સૂરે અલહમ્દ, ઇયાક નઅબુદુ વ ઇયાક નસ્તઈન. અમે ખુદાને કહે છે અમે તમારી જ બંદગી કરે છે અને ફ્રોમ યુ વી સીક હેલ્પ. તો એ કે ઇમામો વિચારતા હતા કે શું અમે લાયક છે આ બોલવાનું, શું નમાઝ પહેલાં અમારી જિંદગી એવી હતી કે અમે ખુદાને કહી શકીએ કે એ ખુદા અમે તમારી જ ઉબોદિયત કરે છે. ખુદા ઘણી વખત કહેતા છે જૂઠો છે તું, તું મારો બંદો નથી. તો એ કે ખાલી એ નમાઝનું જે ફ્રેઝ વાસ્તે માણસ પોતાની તૈયારી કરે, એક નમાઝની બીજા નમાઝની વચમાં એ તૈયારી કરે કે ના ખુદા મને હમણાં બોલાવવાનો છે અને મને આ બોલવાનું છે, ઇયાક નઅબુદુ વ ઇયાક નસ્તઈન. શું હું સાચા દિલથી બોલી શકીશ, હું કોન્ફિડન્સથી બોલી શકીશ ઇયાક નઅબુદુ. માણસ જો ખાલી આ વિચારેથી પોતાનું મુહાસબા કરશે, દિવસમાં એક વખત નહીં પણ હરેક નમાઝની વચમાં પોતાનું મુહાસબા કરશે કે ના હું ખુદા પાસે જઈ રહ્યો છું, હું પોતે ઇસ્તિગફાર કરું જેથી હું આ ઇયાક નઅબુદુ વ ઇયાક નસ્તઈન દિલથી બોલી શકું. તો કન્ક્લુઝનમાં, આજે પેગંબરનું વફાતનો દિવસ છે, એના પાસેથી અમે લેસન લેવાની જરૂર છે. લેસન્સ ઘણા છે, પણ એક મોટા મોટું જો લેસન હોય પેગંબરના હદીસ પ્રમાણે મુહાસબા, ઇવેલ્યુએટ યુર સેલ્ફ એક, અને બીજું ઉબુદિયત, બી અ ગુડ સર્વન્ટ ઓફ ગોડ. અશહદુ અન્ના મુહમ્મદન અબ્દુહુ વ રસૂલુ. પેગંબરનું જ્યારે પણ ઇન્ટ્રોડક્શન આવે છે ત્યારે અશહદુ અન્ના મુહમ્મદન અબ્દુહુ વ રસૂલુ. તો બે ચીજ, મુહાસબા અને ઉબુદિયત. પેગંબરના જિંદગીમાંથી અમે આ
બે લેસન્સ આજના દિવસ વાસ્તે અમે લઈએ. ઇન્શાલ્લાહ ખુદા અમે તૌફીક આપે કે આ હદીથ ઉપર અમે અમલ કરી શકીએ, પોતાનું મુહાસબા કરી શકીએ અને પોતાના જિંદગીમાં સુધારો લાવી શકીએ, જેથી અમે પ્રોગ્રેસ થઈ શકીએ જિંદગીમાં. ઇન્શાલ્લાહ. સુબહાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન, વસલામુન અલા અલ મુરસલીન, વલહમદુલિલ્લાહિ રબ્બિલ આલમીન.